विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित ना प्रकरण पांच माहिती नु नियमन ना स्वाध्याय पांच पॉइंट बे नी अंदर प्रश्न त्रण नो वीडियो नंबर ना भाग नंबर आठ नी अंदर आपणे आजे आगळ वधवाना छीए। अने आ चेनल ने हजू सब्सक्राइब करवानी जो तमारे बाकी होय तो मित्रों सौथी पहला सब्सक्राइब करीशुं। तो जोईए प्रश्न नंबर त्रण। नीचेनी माहिती माटे पाई चार्ट तैयार करो ने कोष्टक में आपेली विगतो लोकोना पसंदगीना रंग अंगेनी माहिती दर्शावे छे। अहींया मित्रों रंग अने ए पसंदगी करता लोकोनी संख्या एटले के लोकोनी संख्या वादळी रंग पसंद करता होय तेवा 18, लीलो रंग पसंद करता है 9, लाल रंग 6 लोको पसंद करे छे अने पीळो 3, एम कुल 36 लोकोनो सर्वे करवामां आव्यो एनी पसंदगी रंगनी प्रमाणे। तो आमनो आपणे पाई चार्ट बनाववो होय तो मित्रों अहींया थोड़ी सजेशन ए लोकोए बाजूमां आपणने आप्युं छे के दरेक वृत्तांश माटे प्रमाण शोधो अने उदाहरण तरीके वादळी रंग माटे अहींया 18 छे तो 18 ना छेदमां कुल संख्या 36 लखशो एटले एनो अपूर्णांकमां प्रमाण बनी गयुं 1/2। હવે આ જે પ્રમાણ બન્યું એને આપણે 360 એટલે કે વર્તુળ આલેખનો કેટલામો અપૂર્ણાંક તો કે 1/2 ભાગ કોનો 360 નો તો સૌથી પહેલા શું કરવાનું કે અપૂર્ણાંક બનાવવું પડે કે વાદળી રંગનો પ્રમાણ કેટલું તો કે 18/36, લીલા રંગનું પ્રમાણ તો કે 9/36 તો એનું પણ આપણે અહીંયા આપ્યું છે ચોપડીમાં કે લીલા રંગ માટે 9/36 એટલે કે 9 × 36 અને संगत खूणों दर्शावा माटे तेनो उपयोग करो। तो आज अपूर्णांक छे एनो उपयोग करो एवं आपने कीधु छे। टूंक में आपणे शुं करीशुं आ भागने लई लेशुं अने गुण्या 360 एटले सरळता वधी जाय 36 साथे छेद उड़े एवं तमने बतावीश हमणा। तो टूंक में पाई चार्ट बनावा माटे वर्तुळनो कुल खूणो छे सर्कल ए 360 होय एमांथी आनो भाग केटलो ई आपणे पहेला शोधवो पड़े। तो वर्तुळ नी अंदर दर्शावीए जोईए आपणे जवाब। वादळी रंग माटेनो खूणो तो के 18/36 गुण्या 360। मित्रों 18/36 आपणे जे आपणा वात थई के वादळी रंग माटेनो जे पसंदगी 18 लोकोनी कुल 36 तो एना परथी आपणे प्रमाण मळी जाय। हवे ए जे गुणोत्तर मळे आपणे एम एने 360 माटे साटे शा माटे गुणीए छीए तो के 360 માંથી કેટલો ભાગ આપણે વાદળી રંગને આપીશું તો કે આના છેદ ઉડાડ્યા હતા આપણે તો 1/2 પણ મેં 1/2 આપણી સરળતા ખાતર આ ડાયરેક્ટ સ્ટેપ એટલે કરું કે 36 × 10 એટલે 360 અને 10 × 18 કરો એટલે 180 તો એ અપૂર્ણાંક એણે આપણે 1/2 લઈને કરવાનું કીધું છે ચોપડીમાં પરંતુ મેં શું કર્યું આ જે 18/36 સાથે સીધા જ તે વર્તુળનો અંશમાપ શોધી લીધો। હવે વર્તુળની અંદર 180 એટલે શું મિત્રો એક રેખા એટલે કે અડધું વર્તુળ 90 90 90 ચાર વખત એટલે 360 થાય તો આપણે એને વર્તુળ આલેખમાં મિત્રો જો આ રીતે બતાવી શકાય। તમારે જો કે પહેલા આખું વર્તુળ હશે પણ મિત્રો હું અહીંયા તમને થોડુંક વ્યવસ્થિત આ રીતે બતાવવાની કોશિશ કરું। પહેલા વર્તુળ હશે તેમાંથી હાફ જે ભાગ છે જે ત્રિજ્યા છે માની લો કે અહીંથી આ ત્રિજ્યા તો એનો આ સાઈડ પણ લંબાવી દો એટલે 180 આ વાદળી રંગ માટેનો તમારો પાઈ ચાર્ટ તૈયાર થઈ ગયો બરોબર। હવે આપણે બીજો રંગ લીલો જોઈએ। લીલા રંગ માટેનો ખૂણો છે એ આપણે એનો ભાગ આપણે કોષ્ટકમાં 9 આપ્યો છે અને કુલ લોકો 36 એને ગુણ્યા 360 તો કરવાના જ અંશમાપ શોધવું હોય એટલે તો 36 × 10 અને 10 × 9 એટલે 90 તો એના માટે આપણને અહીંયા 90 મળશે અંશમાપ। હવે 90 એટલે અહીંયા તમારે શું કરવાનું કે અહીંયા ત્રિજ્યા તમારી હશે પોઈન્ટ સર્કલ ઉપર ત્યાંથી અહીંયા કોણમાં મૂકી દો અને અહીંયાથી 90 ક્યાં આવે તો કે અહીંયા આવે અહીં ટપકું કરીને આને અહીં જોડી દો કારણ કે વર્તુળ તો તમારે દોરેલું જ છે તમારી પાસે આખું બરોબર। તો અહીંયાથી શું કરશો કોણમાં પાની પર મૂકી દો બરાબર અહીંયા કેન્દ્ર ઉપર અને આ જે અહીંથી જે 0 થી ગણતા ગણતા 90 આવો 90 આવે એટલે ટપકું કરી દો વર્તુળ પર આને જોડી દો તો આવો વર્તુળ આલેખ આવશે મિત્રો। તો લીલા માટેનો આલેખ તૈયાર થઈ ગયો। ત્યાર પછીનો કલર છે લાલ। લાલ માટે આપણે આલેખ દોરીએ તો એનું પણ એનું વ્યક્તિઓની સંખ્યા 6 પસંદ કરે છે એના છેદમાં કુલ સંખ્યા 36 × 360 તો 36 × 10 10 અને 10 × 6 તો 60 આવશે તો 60 અંશમાં લાલ રંગ માટે। તો અહીંયા કોણ માપક ફરી પાછો તમારે મૂકવાનો રહેશે મિત્રો અને અહીંયાથી જોવાનું કે 60 નો ખૂણો ક્યાં આવે તો કે આટલે આવે
તો એ 60નો એ ટપકું કરી દેવાનું વર્તુળ પરને અને અહીં જોડી દેવાનું ત્રિજ્યા, તો તમે આ 60નો ખૂણો અહીંયા દર્શાવી શકશો. ત્યાર પછી છેલ્લો રંગ આપણો બાકી છે પીળો, તો એના માટેનું આપણને વ્યક્તિઓની સંખ્યા પસંદ કરતા 3 આપ્યા છે અને કુલ સંખ્યા 36. 36 ગુણ્યા 10 આ બેના છેદ ઉડાડી એટલે અહીંયા 10 આવશે 360, 10 ગુણ્યા 3 એટલે 30. તો એ 30 ખૂણો છે એ પીળા રંગ માટે દર્શાવ્યું. તો હવે જે બાકી ભાગ વેજો એ એક જ વેજો, તો આ સર્કલને પૂરું કરીએ તો 30નો ખૂણો એ આપણે દર્શાવી શકીશું પીળા રંગ માટે. તો આ વાત થઈ પાય ચાર્ટની. મિત્રો અહીંયા હું તમને સાથે સાથે બતાવતો જાઉં છું અને દોરતો જાઉં છું, તો તમારે એ રીતે ન કરવું હોય તો પહેલા આ બધાની ગણતરી કરીને અંશમાપ શોધી લો. કોઈ પણ કોષ્ટક આપ્યું હોય અને અંશમાપ શોધવું હોય તો જે માહિતી હોય મિત્રો એનું માપ અથવા અંક ઉપર અને છેદમાં કુલ લખી દેવાનું અને ગુણ્યા હંમેશા 360 આવે તો જ તમને અંશ માપ મળે. અને અંશ માપ હોય તો જ મિત્રો તમારો પાઈ ચાર્ટ બને. એટલે પાઈ ચાર્ટ બનાવવા માટે જરૂરી છે તમારે આ મેળવવું. શું કરશો, ફરીથી તમારી પાસે જે કોઈ કોષ્ટક હોય એની માહિતી અંશમાં છેદમાં દરેક કોષ્ટકની તમામ ટોટલ અહીં નીચે ગુણ્યા 360 આ એક સૂત્ર તરીકે યાદ રાખો. બરાબર, આપેલ માહિતી છેદમાં કુલ ગુણ્યા 360 આ રીતે પણ લખી શકાય. તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 3 આપણે પૂરો કર્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરીશું મિત્રો, અને ગમ્યો હોય તો એક કોમેન્ટ પણ જરૂરથી આપીશું. મળીશું પ્રશ્ન 4 ની અંદર. થેન્ક યુ.